नमस्कार मित्रों, હું વનિતા રાઠોડ આજ ફરી રહીને આવી છું વિશ્વની સાત અચરજરૂપ બાબતો. સૌથી પહેલી બાબત, આપણે સૌ પગમાં શૂઝ પહેરીએ છીએ, પગરખા પહેરીએ છીએ. આમ તો સામાન્યની કિંમત ઓછી હોય છે, અને 500-200, બહુ વધુ બ્રાન્ડેડ હોય તો 2000-3000. પરંતુ શું આપ જાણો છો કે વિશ્વનું સૌથી મોંઘામાં મોંઘું પગરખું છે અથવા તો શૂઝ છે, એની કિંમત શું છે? 110 કરોડ રૂપિયા. 110 કરોડ રૂપિયા જે કિંમતનું શૂઝ છે એ શેમાંથી બનાવવામાં આવ્યું છે? તો કે એ સોનું, ચાંદી, હીરા અને સાથે સાથે એમાં જે અર્જેન્ટિનામાં જે ઉલ્કાપિંડ પડી હતી એમના જે ટુકડા છે એ ટુકડા પણ એમાં લગાવવામાં આવ્યા છે. અને એમનું નામ છે ધ મૂન સ્ટાર હિલ. ધ મૂન સ્ટાર હિલ નામનું આ શૂઝ છે. બીજી એક બાબત આવી જ તમને હું જણાવું કે આપણા તાજમહેલમાં આપણે સૌ નિહાળવા માટે આપ પણ ગયા હશો, અને ભારતનું એક વિશ્વ અજાયબીમાં સ્થાન પામેલું એક તાજમહેલ આપણું એક અજાયબી છે. એમને નિહાળવા માટેની દેશના લોકો માટેની અને વિદેશના લોકો માટેની અલગ અલગ ફીના ધોરણો છે. શું આપ જાણો છો કે આપણું આ તાજમહેલ વર્ષમાં આપણને કેટલું કમાઈને આપે છે? 25 કરોડ રૂપિયાની આવક છે એ આપણને આપણા દેશને તાજમહેલ આપણું કમાઈ આપે છે. બીજી એક વાત જણાવું કે તમે સૌએ આઈસ્ક્રીમની એડવર્ટાઇઝ જોઈ હશે. આઈસ્ક્રીમની જે એડવર્ટાઇઝ ટીવી પર તમે જોવો છો, નિહાળો છો, એ જોઈને આપણા પણ મોંમાં પાણી આવી જાય. પરંતુ આપને એ ખ્યાલ નહીં હોય કે જ્યારે આ આઈસ્ક્રીમની એડવર્ટાઇઝનું શૂટિંગ થાય છે, મતલબ તમે જે ટીવી પર જોવો છો ને તમારા મોંમાં પાણી આવે છે, એ ઓરિજિનલ આઈસ્ક્રીમ હોતું નથી. કારણ કે એડવર્ટાઇઝિંગ વખતે એ ખૂબ લાંબો ગાળો ચાલે છે, અને એ ગાળાની અંદર જો એ આઈસ્ક્રીમને બહાર લાવવામાં આવે ને એવી રીતે લગાડવામાં દેખાડવામાં આવે છે, જે રીતે એ સુધી રાખવામાં આવે તો એ પીગળી જાય છે, અને એનું જે ચમક જે છે આઈસ્ક્રીમની અથવા તો જેનો જે દેખાવ છે એ ડલ પડી જાય છે. માટે આઈસ્ક્રીમને બદલે તમે જે ટીવી પર જોવો છો એ હોય છે બટેટા, એમાં બટેટાનો ઉપયોગ કરવામાં આવે છે. આવી જ એક બીજી બાબત હું તમને જણાવું કે તમને બધાને ખ્યાલ હશે કે અંતરિક્ષ પરથી પણ આપણે ચીનની દિવાલ છે એ જોઈ શકીએ છીએ. શું તમે જાણો છો કે બીજી પણ એક બાબત એવી છે કે જે અંતરિક્ષ પરથી આપણે પૃથ્વી પરથી જોઈ શકાય છે? તો પૃથ્વીની એ બાબત છે કોઈ એક વ્યક્તિનું નામ, અને એ વ્યક્તિ છે, એમનું નામ છે શેખ અહમદ આરબ. શેખ અહમદ આરબ નામનો એક વ્યક્તિ છે, એમને પોતાના ખાનગી એટલે કે પોતાનો એક માલિકીનો એમણે એક ટાપુ ખરીદ્યો છે, અને એ ટાપુની અંદર એમણે પોતાનું મોટા અક્ષરે નામ ખોદાવી અને કોતરાવ્યું છે. જે નામ એવડું મોટું થાય એને કોતરાવ્યું છે કે આપણને અંતરિક્ષમાંથી આપણે જોઈ શકીએ છીએ. બીજી જ આવી એક મજાની વાત હું તમને જણાવું કે રેર ઓફ ધ રેરેસ્ટ એક બીમારી છે. અત્યારે કોરોના વાયરસની બીમારી જેમ વ્યાપી રહી છે, એ જ રીતે રેરેસ્ટ ઓફ ધ રેર એક બીમારી છે જેનું નામ છે બ્રોન્થોપી. બ્રોન્થોપી નામની જે બીમારી છે એમાં શું થાય અને એ બીમારી શું છે એમના વિશે હું તમને માહિતી આપું કે એ બીમારી એવી છે કે એ બીમારી જેને થઈ હોય એ સાયકોલોજીકલ ડિસઓર્ડર છે. જેને થઈ હોય એ વ્યક્તિને સપનામાં એવું જેને લાગવા લાગે છે કે પોતે ગાય અથવા તો બળદ છે, અને ધીરે ધીરે એ બીમારી એ સપનું એના પર એટલું હાવી થઈ જાય કે પછી એનું બિહેવિયર જ્યારે જાગૃત અવસ્થામાં હોય ત્યારે પણ એનું બિહેવિયર ગાય અને બળદ જેવું થઈ જાય છે. એને જો ક્યાંય પાંદડા કે લીલા કંઈ પણ વસ્તુ દેખાય તો એ ચાર પગે હાલવા માંડે છે, અને એનું બિહેવિયર ટોટલી ગાય અને બળદ જેવું થઈ જાય છે. અને આ બીમારીની હજી સુધીમાં કોઈ દવા શોધાઈ નથી. બીજી વસ્તુ એક હું તમને જણાવું કે આપણે જે બંને પગમાં પગરખા પહેરીએ છીએ, બંને પગરખાની ડિઝાઇન અલગ અલગ છે. આ અલગ અલગ ડિઝાઇન, જમણા પગ અને ડાબા પગની અલગ અલગ ડિઝાઇનની શરૂઆત છે એ પ્રાચીન રોમના સમયમાં થઈ. એ પહેલા બંને પગના જે પગરખા હતા એ સપાટ હતા અને એ પહેરવામાં અનકમ્ફર્ટેબલ હતા, અને ગમે તે પગનું તમે જૂતું છે પહેરી શકતા હતા. પરંતુ પ્રાચીન રોમમાં આમાં અલગ અલગ ડિઝાઇનની શરૂઆત થઈ. સાથે એક બાબત બીજી જણાવું કે તમે જાણો છો દુનિયાનું સૌથી પૈસાદાર વ્યક્તિ અત્યાર સુધીમાં કોણ નોંધાયું છે? દર વખતે તમે જાણતા હશો કે અલગ અલગ નામ છે આવતા રહે કે સૌથી ધનાઢ્ય વ્યક્તિ. પરંતુ વિશ્વનું આજ સુધીમાં જે વ્યક્તિ ધનાઢ્ય તરીકે પ્રસ્થાપિત થયું છે એ હતું સન 1331 મનસા મૂસા નામની વ્યક્તિ, જેની મૃત્યુ વખતે સંપત્તિ હતી $4 ખરબ. તો આ $4 ખરબ તમે ઇન્ડિયન કરન્સીમાં જો કન્વર્ટ કરો તો તમે જાણી શકો કે વ્યક્તિ કેટલો ધનાઢ્ય હતો. તો અહીંયા આપણે આ બાબત પૂરી કરીએ. આભાર.